મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરામાં નાગરિકો ભેગા થયા અને તેમણે પોતાનું સંમેલન યોજ્યું. વડોદરામાં નાગરિક સંઘર્ષ મંચનું પૂર પીડિતોની વ્યથા સરકાર સુધી પહોંચાડવા સંમેલન યોજાયું. જેતલપુર બ્રિજ નીચે પૂર પીડિતો મોટી સંખ્યામાં એકત્ર થયા, જેમાં બે બે વાર શહેરમાં પૂરના કારણે સ્કૂલ ફી, કોર્પોરેશન ટેક્સ અને વીજળી બિલ માફ કરવાની માંગ કરવામાં આવી. તો જે પ્રમાણમાં નુકસાન થયું છે તે જ પ્રમાણે વળતરની પણ માંગ કરવામાં આવી. વ્યક્તિ દીઠ 500 રૂપિયાની કેશ ડોલ ચૂકવવા, રાશન કાર્ડ ધારકોને બમણું અનાજ આપવા, ટેકનિકલ નિષ્ણાત રાખી ફરી પૂરની સ્થિતિ ન આવે તેવી યોજના લાગુ કરવાની તેમણે માંગ કરી. અમારું આખું ઘર ડૂબી ગયું, બધું સામાન, બધું ફ્રીજ, બધું રાશન પાણી, બધું નાશ થઈ ગયું છે. સરકાર ને તંત્ર ને એવું કેવું છે, અમારું લાઇટ બિલ માફ કરો, અમારી છોકરાને શૈક્ષણિક કાર્યમાં સહાય આપો, અમને રાશન પાણીનો જથ્થો વધારે પૂરો પાડો. મારે બહુ નુકસાન થયું છે, મકાન પડી ગયા છે, આ બધાના ઘરમાં નુકસાન થયું છે. પાણી વાસણ પાસણ તનાઈને બધું જતું રહ્યું. અત્યારે ઘરમાં મને એટલે બહુ તકલીફ છે, મય સાપ નીકળે, આ નીકળે, પણ ઘરમાં મને અત્યારે એટલી પરેશાની છે, બધા જ અંધારામાં એકદમ એ થઈ ગયા છે. પૂર જે ભયંકર રીતે આજે વડોદરા શહેરને તબાહી કરી, એમાં આ માનવ સર્જિત પૂર એનું કારણો એની તપાસ કરી એને નિરાકરણ કેવી રીતે શક્ય બને એની ચર્ચા કરવા માટે, સાથે સાથે લોકોને જે સહાય મળે છે, જે બહુ જૂજ કે જે 100 રૂપિયા પ્રમાણે વ્યક્તિ દીઠ આપે 3 દિવસમાં, એના શું થઈ શકે, એના સામે એને સહાયની રકમ વધારવામાં આવે, જે GR 2015 છે એને નવી રીતે બનાવવામાં આવે.